સુરતમાં હીરા ઉદ્યોગના કેન્દ્ર અને આ ઇન્ડસ્ટ્રીની શાન સમાન સુરત ડાયમંડ બસ એક એવી સિદ્ધિ મેળવી છે જેની સામે દુનિયાની ટોચની સંસ્થાઓ પણ વામણી લાગે છે। સુરત ડાયમંડ બસની ઓફિસ બિલ્ડિંગ હવે વિશ્વમાં સૌથી મોટી બિલ્ડિંગોમાં સ્થાન પામે છે। એટલું જ નહીં, અમેરિકાનું ડિફેન્સ મંત્રાલય જેના માટે જાણીતું છે તે પેન્ટાગનની બિલ્ડિંગ કરતા પણ એસડીબીની ઓફિસ બિલ્ડિંગ મોટી છે। સુરત એટલી સોનાની મૂરત આ કહેવતથી જ સુરતને અત્યાર સુધી ઓળખવામાં આવી રહ્યું છે। પરંતુ હવે સુરત સોનાની નહીં પણ હીરાની મૂરત તરીકે ઓળખાય છે, કારણ કે ડાયમંડ સિટી સુરતમાં સમગ્ર વિશ્વનું હીરાના વ્યવસાય સાથે સંકળાયેલું સૌથી મોટું બિલ્ડિંગ એટલે કે ડાયમંડ બોર્સ તૈયાર થઈ રહ્યું છે। દુનિયાના વેચાતા દર 11 ડાયમંડમાંથી 9 ડાયમંડ સુરતમાં પોલિશ થયા હોય છે। હવે આ શહેરે વધુ એક સિદ્ધિ મેળવી છે। ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા સુરત ડાયમંડ બોર્સને પ્લેટિનમ ગ્રીન બિલ્ડિંગ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે। સુરત ડાયમંડ બોર્સ અદ્ભુત, અવિશ્વસનીય, અસાધારણ। ડાયમંડ બોર્સે અમેરિકાની પેન્ટાગોનને પછડાટ આપી વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરશે। સુરત ડાયમંડ બોર્સમાં 15 માળના 9 ટાવર, ડાયમંડ બોર્સમાં કુલ 4000 સીસીટીવી કેમેરા, ડ્રીમ સિટીની ઓફિસ બિલ્ડિંગમાં ઓડિટોરિયમ, એન્ટ્રી ગેટ પર ડિજિટલ ચેકિંગની વ્યવસ્થા, વિશ્વના 175 કરતા વધુ દેશોના બાયર્સ આવશે। સુરતમાં ડાયમંડ બોર્સ સુરતની આન બાન અને શાન। વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાના પેન્ટાગોનમાં હતી, પરંતુ હવે આ સૌથી મોટા બિલ્ડિંગનું સ્થાન આપણા સુરતમાં બનેલા ડાયમંડ બોર્સ બિલ્ડિંગે લીધું છે। કારણ કે સુરતમાં તૈયાર થયેલું ડાયમંડ બોર્સ બિલ્ડિંગ 67,28,604 ચોરસ ફૂટનો વિશાળ બિલ્ટ અપ એરિયા ધરાવે છે। એટલું જ નહીં, 9 ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે। સાથે જ વિશ્વની શ્રેષ્ઠ કહી શકાય તેવી તમામ સવલતો અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ડાયમંડ બોર્સની વિશેષતા 10,000 થી વધુ ટુ વ્હીલ પાર્કિંગની વ્યવસ્થા, 4,500 થી વધુ ફોર વ્હીલ પાર્કિંગની વ્યવસ્થા, 15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલપ કરાયો, તમામ લેન્ડસ્કેપ પંચતત્વ થીમ પર ડિઝાઇન કરાયો, ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં લેન્ડસ્કેપિંગ ડિઝાઇન, 4,200 થી વધુ ઓફિસને મળશે વ્યૂ, 9 ટાવરની હાઇટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા, અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી બિલ્ડિંગ, બિલ્ડિંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ। સુરત ડાયમંડ બોર્સ કોઈ એક કંપની કે વ્યક્તિ તૈયાર નથી કર્યું, પરંતુ સુરત અને મુંબઈના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા 4,000 થી વધુ વેપારીઓએ સાથે મળીને આ ડાયમંડ બોર્સનું સ્વપ્ન સાકાર કર્યું છે। 4,000 થી વધુ વેપારીઓએ સાથે મળી એક કંપની બનાવી અને પોતાની જરૂરિયાત મુજબ જગ્યા ખરીદી છે। વિશ્વમાં યુનિક કહી શકાય તેવા આ પ્રોજેક્ટની કલ્પના પણ અન્ય વ્યવસાયીઓ કરી શકતા નથી, ત્યારે સુરતના હીરાના વેપારીઓએ એક કલ્પનાને વાસ્તવમાં પૂર્ણ કરી બતાવી છે। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।